હેલો વિદ્યાર્થી મિત્રો, ચલો તો સામાન્ય રીતે તો આવડો આપણો આજનો બીજો લેક્ચર છે. કેમ કે ઘણા વિદ્યાર્થીઓને બે ચાર ક્વેશ્ચન એવા છે કે જેની અંદર ડિફિકલ્ટી છે, તો આપણે સોલ્વ કરાવી દઈએ જરાક. પહેલો ક્વેશ્ચન જ છે, CU NH3 4 PTCL 4 શક્ય સંઘટકોની સંખ્યા. તો જો પહેલી દૃષ્ટિએ આ ક્વેશ્ચનને આપણે જોઈએ એટલે આપણને એવું જ લાગે કે ભાઈ આના બે સંઘટકો થવા જોઈએ કોઓર્ડિનેશન કોમ્પ્લેક્સ તરીકે, બરાબર ને? જેને આપણે સામાન્ય રીતે ભણતા હોઈએ જ્યારે આપણે એમ સમજીએ કે આના બે સંઘટકો બનશે કોઓર્ડિનેશન સંઘટકતાની બાબતને લઈને. પરંતુ અહીંયા જરાક જોશું એટલે ડિફરન્સ છે. આ ચેપ્ટર 9 સવર્ગ સંયોજનોનો ક્વેશ્ચન છે, બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. અને એ ચેપ્ટરમાંથી મોટાભાગે જે નીટની એક્ઝામ છે એની અંદર વધારે ક્વેશ્ચન પૂછાતો હોય, જીની એક્ઝામની અંદર વધારે ક્વેશ્ચન પૂછાતો હોય, ઘણી વખત તો આ ચેપ્ટરમાંથી 4 ક્વેશ્ચન પૂછાય છે. તો જુઓ અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમારી વાત સાચી છે કે આમાં બે જ સંઘટકો બનવા જોઈએ, પરંતુ ક્યારે બે સંઘટકો બને બેટા? કે જ્યારે બંને બાજુ જે તમારા બંને કૌંસની અંદર રહેલા ધન આયન સમાન હોય ત્યારે બે સંઘટકો બને, તેને આપણે કોઓર્ડિનેશન સંઘટકતા કહીએ છીએ. અને ત્યારે જ બે સંઘટકો બને. પરંતુ જ્યારે અલગ અલગ ધન આયન હોય સાહેબ ત્યારે શું કરવાનું? તો જુઓ ત્યારે તેના સંઘટકો બનશે 4. પહેલું સંઘટક હું બનાવું છું, તો પહેલું સંઘટક બનશે CU. અહીંયા તમે જોશો તો એને ઓક્સિડેશન અંક +2 છે, બરાબર. પછી NH3 4 જે છે તે પહેલો આપણો સંઘટક બનશે, PT2 અને CL 4 આ પહેલો સંઘટક છે, બરાબર. બીજો સંઘટક એનો એવો બનશે કે CU NH3 3 CL, એટલે કે 3 વખત NH3 છે. અને અહીંયા આવશે PT CL 3 NH3, બરાબર છે. આ બીજો સંઘટક બનશે. ત્રીજો સંઘટક એનો બનશે PT NH3 CL 3. ચોથો એનો સંઘટક બનશે PT NH3 4 CU CL 4, બરાબર છે. આપણે સામાન્ય રીતે જોઈએ તો આ બે સંઘટકો બનાવી નાખતા હોઈએ છીએ કોઓર્ડિનેશન સંઘટકતાની અંદર. આ બે સંઘટકો આપણે બનાવી નાખતા હોઈએ છીએ, પરંતુ અહીંયા સાહેબ બંને ધાતુ અલગ અલગ હોવાને કારણે તમારે 4 સંઘટકો બનશે, જેમાંનો પહેલો જે કૌંસ છે તે હંમેશા ધન હશે અને બીજો જે કૌંસ છે તે ઋણ વીજભાર ધરાવતો હોવો જોઈએ. હજી સાહેબ એના બે સંઘટકો બની શકે, પણ એ સંઘટકો શક્ય બનશે નહીં, કારણ કે મેં તમને કીધું એમ પહેલો કૌંસની ઉપર ધન વીજભાર અને બીજા કૌંસની અંદર હંમેશા ઋણ વીજભાર બનવો જોઈએ, તો જ આપણું સવર્ગ સંયોજન સાચું બનશે, બરાબર. તો બીજા બે સંયોજનો બને છે ક્યાં? તો પણ એ ખરેખર બનવાના નથી, બરાબર છે. NH3 2 CL 2 અને PT CL 2 NH3 2. બીજું એક છે CU NH3 CL 3 અને PT CL NH3 3. આ બંને સંઘટકો શક્ય બનશે નહીં, કારણ કે અહીંયા જો બંને પર વીજભાર શૂન્ય થશે અને અહીંયા પહેલા કૌંસ પર ઋણ વીજભાર અને બીજા કૌંસ પર ધન વીજભાર બનશે, તો આ પણ શક્ય થવાનું છે નહીં. ક્લિયર થાય છે બેટા? તો આના શક્ય સંઘટકો 4 બનશે. ખાસ યાદ રાખવાનું છે કોઓર્ડિનેશન સંઘટકતા ન લગાવતા, કારણ કે બંને ધન આયન અલગ અલગ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. ચલો સરસ મજાનો નેક્સ્ટ ક્વેશ્ચન છે. 3-3-3 ટ્રાયક્લોરોપ્રોપીનમાં HCl ઉમેરતા કયું સંયોજન બનશે? 11મા ધોરણનું ક્વેશ્ચન છે, જે લોકો ઝી અને નીટની પ્રિપરેશન કરે છે બેટા તેની માટે ખાસ અગત્યનો આ ક્વેશ્ચન છે. તો આની અંદર જ્યારે આપણે HCl ઉમેરીએ ત્યારે શું બનશે એવું આપણને કીધું છે. તો જો એક તો HCl ઉમેરવાનું છે અને અહીંયા પ્રોપીન છે, બરાબર છે, એટલે આપણને એક જ રિએક્શન યાદ આવે છે, માર્કોવનિકોફ. તો માર્કોવનિકોફ પહેલાં તો આનું બંધારણ દોરી નાખીશ, CH CL CL CL. અહીંયા આવશે CH ડબલ બોન્ડ CH2, ક્લિયર. અને અહીંયા આવશે HCl. ચાલો હવે આમાંથી નિપજ કઈ મળશે એવું તમને પૂછ્યું છે. હવે જુઓ બેટા અહીંયા છે ને, તમે સામાન્ય રીતે જોવા જશો એટલે માર્કોવનિકોફના નિયમને તરત તમે ફોલો કરશો અને તમે શું વિચારશો કે ભાઈ ચાલો હાઇડ્રોજન છે તે વધારે હાઇડ્રોજન ધરાવતા દ્વિબંધમાંના વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે, અને વધારે વિદ્યુતનું તત્વ CL છે તે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. પરંતુ એવું બનશે નહીં, અહીંયા થોડું ડિફરન્ટ ટાઈપનું બનશે. અહીંયા તમારો જે માર્કોવનિકોફનો નિયમ છે
તેને આપણે એપ્લાય કરી શકશું નહીં. કેમ એવું બને છે સાહેબ? તો જો આ પોર્શનને તમે જોશો તો અહીંયા જે ક્લોરિન છે એ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તે શું કરશે? અહીંથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષશે, પોતાની તરફ આકર્ષશે. એટલે આની પર ઓલરેડી ઓછો ઋણ વીજભાર હશે અને વધારે ધન વીજભાર હશે. હવે જો તમે આ દ્વિબંધ તોડી અને એને જ પાછો ધન વીજભારિત બનાવશો તો વધારે સ્ટેબલ ધન વીજભાર બનશે નહીં. ધન વીજભાર કેવો બનશે? ઓછો સ્થિર ધન વીજભાર બનશે. તો તમારો જે ધન વીજભાર છે તે અહીંયા વધારે સ્થિર રહી શકશે પહેલા નંબરના કાર્બન પર. જરા કાર્બનનો નંબર આપી દો, 1, 2 અને 3. પહેલા નંબરના કાર્બન પર જ્યારે તમારો ધન વીજભાર બને ત્યારે ધન વીજભાર વધારે સ્થિર બનશે બીજા નંબરના કાર્બન કરતાં. એટલા માટે અહીંયા તમને નિપજ શું મળશે? તો અહીંયા જરાક હું એટેક કરાવી જોઉં. આ પ્લસ છે, માઇનસ છે, તો જ્યારે એટેક કરશે આ એચ પ્લસ આયન છે, એટેક કરશે એટલે અહીંયા તમને બે પ્રકારની નિપજ મળશે સરસ મજાની. એક નિપજમાં શું મળશે? સી, અહીંયા સીએલ સીએલ સીએલ, અહીંયા સીએચ, અહીંયા પોઝિટિવ ચાર્જ અને અહીંયા સીએચ 3, બરાબર છે. પણ આ કેવો બનશે? અસ્થિર. શેના કારણે? કારણ કે આ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ સમૂહ છે એટલા માટે આ તમારો પોઝિટિવ ચાર્જ અસ્થિર બનશે, જેથી કરીને અહીંયા હવે તમારો જે સીએલ સી સીએલ સીએલ સીએચ 2 સીએચ 2 પ્લસ આ વધારે સ્થિર હશે. આ સ્થિર હશે, તેની સાથે સીએલ માઇનસ જે છે તે રિએક્શન કરશે અને તમને નિપજ મળશે સીએલ સી સીએલ સીએલ સીએચ 2 સીએચ 2 સીએલ. ક્લિયર? આ પ્રકારની તમને નિપજ મળશે, બરાબર બેટા. તો આ ક્વેશ્ચન ઉપર જરાક ધ્યાન આપવાનું છે, ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, કારણ કે માર્કો નિકોનના નિયમથી થોડોક ડિફરન્ટ ટાઈપનો છે એટલા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓકે, છેલ્લો ક્વેશ્ચન આજનો બેટા, ચેપ્ટર નંબર 5નો ક્વેશ્ચન છે. સાચા કણોને VS તરીકે અને VC તરીકે કલીલ કણોને દર્શાવેલ છે. સાચા કણોની ત્રિજ્યા 1 એમસ્ટ્રોંગ અને કલીલ કણોની ત્રિજ્યા 10 એમસ્ટ્રોંગ છે. VSની તુલનામાં VCનું કદ શોધો. ઓકે, કદ માંગ્યું છે બેટા. બીજું તો એના 4 ઓપ્શન આપ્યા છે. VC/VS બરાબર 1, VC/VS બરાબર 10^23, VC/VS બરાબર 10^-3 અને VC/VS બરાબર 10^3. ક્લિયર? તો જુઓ, સામાન્ય રીતે તમે જોશો ને તો ક્વેશ્ચન વ્યવસ્થિત સમજશો નહીં એટલે તમારાથી જવાબ ખોટો આવશે, બરાબર. તો અહીંયા શું કરવાનું છે? તમને ત્રિજ્યા આપી દીધી છે. સાચા કણોની ત્રિજ્યા આપણને VS બરાબર 1 એમસ્ટ્રોંગ આપ્યું છે અને VC બરાબર આપ્યું છે 10 એમસ્ટ્રોંગ, બરાબર છે. ઓકે, હવે જુઓ, તમને કદની વાત કરી છે, કદ શોધવાનું છે. તો આપણે સામાન્ય રીતે તમારા જે કણો છે, કણોને આપણે શેના તરીકે લઈએ છીએ? તો એક નક્કર ગોળા તરીકે લઈએ છીએ. તો આપણને ખબર છે નક્કર ગોળાનું કદ કેટલું હોય. તો હું જરા ગુણોત્તર લઉં છું VC છેદમાં VS, કારણ કે બધા જ ઓપ્શન આપણને VC/VS રિલેટેડ આપ્યા છે, બરાબર 4/3 πRC માટે છે, એટલે C³ના છેદમાં 4/3 πRS³, બરાબર છે. આ ટાઈપનો આપણે સૂત્રની અંદર કિંમતો મૂકી શકીએ. ચલો 4/3 π 4/3 π બંને બાજુથી ઉપર નીચેથી કેન્સલ થઈ જશે. શું વધશે? VC છેદમાં VS બરાબર RC છેદમાં RS³³. ઓકે, આની કિંમત મૂકી દઈએ. આની કિંમત છે 10^1³³, બરાબર છે. ઉપરની સીધી એમસ્ટ્રોંગ ગાયબ થઈ જશે, ઉડી જશે. તો હવે શું વધશે? 10^3. તો આ તમારી કિંમત થશે VC/VS બરાબર 10^3. ક્લિયર? આ તમારો જવાબ આવશે. ઓકે,